તો દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર બાબુ કટારાને ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે. ચૂંટણી ખર્ચનો હિસાબ નિયમાનુસાર રજૂ ન કરાતા બાબુ કટારાને નોટિસ આપવામાં આવી છે. તો નેશનલ જનતા દળના જગદીશ મેડાને પણ ચૂંટણી પંચે નોટિસ પાઠવી છે. તો ચૂંટણી ખર્ચનો હિસાબ નિયમાનુસાર રજૂ ન કરતા ચૂંટણી પંચ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. બનાસકાંઠાના દાંતીવાડા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પુત્રે વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે સરકારી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના લોકોને જ આપવી, વર્ષે 6 કરોડ જેટલી આવતી ગ્રાન્ટ ફક્ત કોંગ્રેસના કાર્યકર્તાઓને જ આપવાની છે, ભાજપના લોકોને હવે એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપીએ. તાલુકા પંચાયતના પુત્રનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે ધાનેરાના ધારાસભ્યની હાજરીમાં તાલુકા પંચાયતના પુત્રએ આ બફાટ કર્યો. નાથાભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પીનાબહેન ઠાકોરની હાજરીમાં જ આ બફાટ કર્યો હતો. આ વર્ષે